ખમણ બનાવવા માટેના ખીરામાં વધારે પાણી નાખીને બાફ્યા બાદ તૈયાર થયેલું ખમણ ઢીલું રહે અને જ્યારે આપણે કાપવાનો પ્રયત્ન કરીએ તો લોચો થઈ જાય તો એને લોચો કહેવાય છે તો આ લોચો એ સુરતી વાનગી છે તો આજે આ સુરત સ્પેશિયલ સિરીઝમાં લોચા સાથે એનો સ્પેશિયલ મસાલો અને સાથે એની સ્પેશિયલ લીલી ચટણી પણ બનાવીશું લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે આ લોચો બનાવવાની રીત પણ અનોખી છે અને સાથે ટેસ્ટી એવો છે ને કે ઘરમાં નાના મોટા બધાને ભાવે એવો છે તો ફ્રેન્ડ્સ ચાલો આજે એકદમ ઓરિજિનલ રેસિપી સાથે સુરતી લોચો બનાવવાની શરૂઆત કરીએ તો લોચો એ મુખ્યત્વે ચણાની દાળમાંથી બને છે તો અહીં આપણે એક વાટકી જેવી ચણાની દાળ લીધી છે અહીં તમારે કોઈ એક વાટકી સેટ કરી લેવી હવે એ જ વાટકીના માપ મુજબ વન ફોર્થ કપ એટલે કે પા કપ જેવી અડદની દાળ લીધી છે સાથે પાકપ જેવા સફેદ પૌવા લીધા છે અડદની દાળ અને પૌવા ઉમેરવાથી લોચો એકદમ સોફ્ટ થાય છે એટલે અડદની દાળ અને પૌવા તો ખાસ ઉમેરવા હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અને ત્રણથી ચાર વખત ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું અહીં મેં બધું સાથે જ પલાળી દીધું છે અલગ અલગ પલાળવાની જરૂર નથી તો હવે ત્રણથી ચાર વખત પાણીએ ધોવાઈ ગયા પછી આપણે ચોખ્ખા પાણીમાં ડૂબાડૂબ પલાળી દેવાનું છે ચણાની દાળને પલળતા ત્રણથી ચાર કલાકનો ટાઈમ લાગશે જો તમારે ઉતાવળ હોય તો હૂંફાળું પાણી લઈ લેવું તો અડધી કલાકમાં જ પલળી જશે તો હવે આ ચણાની દાળ ડૂબી જાય એટલું પાણી ઉમેરીને આપણે બાઉલને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું હવે ત્રણ કલાક પછી બધું જ સારી રીતના પલળી ગયું છે ચણાની દાળ પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આ ચણાની દાળને આપણે પીસવાની છે તો આપણે જે પાણીમાં ચણાની દાળને પલાળી એ પાણી સાથે નથી ઉમેરવાનું કારણ કે ચણાની દાળ ઓલરેડી પલળી જ ગઈ છે એટલે વધારે આપણે પાણી ઉમેરવાની જરૂર નથી કારણ કે આપણે આ ચણાની દાળમાંથી જે ખીરું બનાવીએ એ ખાટું થાય અને આથો સરસ આવે એ માટે થોડું દહીં પણ ઉમેરીશું તો અહીં આપણે બે ચમચા જેવું દહીં ઉમેરી દઈશું એટલે હવે સાથે પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી હવે બધું જ સારી રીતના આપણે પીસી લેવાનું છે અહીં આ ટાઈમે ખીરાને તમારે વધારે પાતળું નથી કરી નાખવાનું જાડું જ રાખવાનું જો તમે ખીરું થોડું જાડું રાખો તો આથો છે ને એ સરસ આવે તો હવે આ ખીરું તૈયાર છે તો આપણે એક ડબ્બામાં કાઢી લઈશું તો હવે જે વધેલી દાળ છે એમાં પણ થોડું દહીં ઉમેરીને આવી રીતના ખીરું તૈયાર કરી લેવાનું છે હવે આ બધું ખીરું તૈયાર છે તો એકવાર સારી રીતના મિક્સ કરી લઈશું તો તો ફ્રેન્ડ્સ અહીં તૈયાર થઈ ગયું છે બસ હવે આપણે આથો લઈ આવવાનો છે તો આ ડબ્બાને ઢાંકણ ઢાંકી કોઈ ગરમ જગ્યાએ રાખી દઈશું સાતથી થી આઠ કલાક માટે રાખીશું એટલે આથો સરસ આવે મારે સવારે નાસ્તામાં લોચો બનાવવાનો હતો એટલે મેં આખી રાત માઇક્રોવેવમાં ડબ્બો રાખી દીધો હતો તો સવાર પડતાં જુઓ ખીરું છે એ એકદમ સરસ રીતના ફૂલી ગયું છે અને આથો પણ સરસ આવ્યો છે જાડી પણ સરસ પડી છે તો અહીં આ લોચાનું ખીરું એકદમ પરફેક્ટ રીતના તૈયાર થઈ ગયું છે હવે આપણે આ ખીરાને એકવાર મિક્સ કરી લઈશું હવે આ ખીરું છે એ ત્રણ વાટકી જેટલું છે પણ આમાંથી આપણે એક વાટકી જેવું ખીરું અલગ કાઢી લઈશું પણ આપણે લોચો બનાવીએ એ પહેલાં એનો સ્પેશિયલ મસાલો અને એની સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ લોચા ઉપર આ ચટપટો મસાલો છાંટો ને તો લોચો એકદમ ટેસ્ટી લાગે છે તો એના માટે એક ચમચી જેવો શેકેલા જીરાનો પાવડર એક ચમચી ચાટ મસાલો એક નાની ચમચી મરી પાવડર અડધી ચમચી સંચળ અને એક ચમચી જેવું લાલ મરચું પાવડર ઉમેરી મસાલો મિક્સ કરી લઈશું તો તૈયાર છે લોચાનો સ્પેશિયલ મસાલો આ સ્પેશિયલ મસાલો તમે લોચા ઉપર છાંટશો ને તો લોચો એકદમ ટેસ્ટી લાગશે સાથે એક લીલી ચટણી પણ બનાવીશું તો એના માટે અડધો કપ જેવી કોથમરીને ધોઈ મિક્સર જારમાં ઉમેરી દઈશું હવે અહીં તમારે જેટલું તીખું ખાવું એટલા મરચાં લેવાના છે તો મેં અહીં ત્રણ તીખા મરચાંને સાથે ઉમેરી દઈશું હવે અહીં અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણું સમારી ઉમેરી દીધું છે સાથે એક વાટકી પાપડી ગાંઠિયા પાપડી ગાંઠિયાથી આ ચટણી એકદમ ટેસ્ટી લાગે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું અહીં ગાંઠિયામાં પણ મીઠું હોય છે એટલે એ પ્રમાણે તમારે મીઠું ઉમેરવાનું એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ નીચવીશું તો બસ બધી સામગ્રી ઉમેરાઈ ગઈ છે તો હવે આપણે થોડું એવું ઠંડુ પાણી ઉમેરીશું આપણે કોથમરી ધોઈ છે એટલે એના ભાગનું પણ પાણી તો હશે જ એટલે અહીં આપણે માત્ર બે ચમચી જેવું બરફનું ઠંડુ પાણી ઉમેરવાનું છે ચટણી બહુ લિક્વિડ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું બરફનું ઠંડુ પાણી ઉમેરવાથી ચટણીનો કલર એકદમ લીલો રહે છે તો જુઓ કેટલી સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે કલર પણ એકદમ લીલો થયો છે તો બસ હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો અહીં ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બધી જ વસ્તુ લોચા સાથે ખવાતી હોય એવી તૈયાર કરી લીધી છે તો એ કઈ કઈ છે એ પણ જોઈ લઈએ હવે લોચો છે એ ઘણી રીતના સર્વ થતો હોય છે પણ મેં અહીં બેઝિક મસાલા લીધા છે તો અહીં સૌથી પહેલાં આપણે ઝીણી સેવ લઈશું સાથે મીડિયમ સાઇઝની ડુંગળી પણ સમારીને રાખી છે આપણે જે સ્પેશિયલ લોચાનો મસાલો તૈયાર કર્યો એ પણ રેડી છે સાથે લીલી ચટણી અને અહીં મેં પીગળેલું અમૂલનું બટર લીધું છે જે લોચા ઉપર નાખીને ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે તમે તેલ પણ લઈ શકો છો તો આ બધી મેં વસ્તુ તૈયાર કરીને રાખી છે હવે જે ડીશમાં આપણે લોચો કરવાનો છે સ્ટીમ કરવાનો છે એને આપણે થોડું તેલ લગાડી લેવું સાથે મેં ઢોકળિયામાં પાણી મૂકીને ગરમ પણ કરી લીધું છે હવે આપણે લોચો બનાવી લઈએ તો સૌથી પહેલાં આપણે એક વાટકી બેટર લેવાનું છે આપણે જે લોચાનું બેટર તૈયાર કર્યું એ થોડું કઠણ છે તો હવે આપણે એક વાટકી સામે પોણી વાટકી જેવું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને બધું સારી રીતના મિક્સ કરી લઈશું હવે લોચો એકદમ લીસો અને બાઇન્ડિંગ સરસ આવે એ માટે આપણે અહીં એક ચમચી જેવો બેસન ઉમેરીશું વધારે નથી ઉમેરવાનું માત્ર એક જ ચમચી જેવો બેસન ઉમેરી દેવાનું છે અને સારી રીતના મિક્સ કરી લેવાનું છે બેસનની ગોળીઓ રહી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું તો હવે એકદમ પતલી કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર છે હવે લોચાનો કલર સરસ આવે એ માટે ત્રણ ચપટી જેવી હળદર ઉમેરીશું સાથે એક ચમચી જેવી તેલની સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અહીં તમારે આદુ મરચાં જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરી શકો હવે બધું જ ઉમેરાઈ ગયું છે તો સારી રીતના ખીરાને મિક્સ કરી લઈશું અહીં તમારે યાદ રાખવાનું લોચો તમારે સોફ્ટ બનાવવાનો હોય ને તો ખીરું આટલી જ પતલી કન્સિસ્ટન્સીનું રાખવાનું જેથી તમારો લોચો એકદમ સોફ્ટ થાય ખીરું ક્યારેય કઠણ નહીં રાખવાનું કારણ કે જેટલું સોફ્ટ ખીરું જેટલું પાણી વધારે એટલો તમારો લોચો સોફ્ટ થશે હવે આપણે આમાં ત્રણ ચપટી જેવો બેકિંગ સોડા ઉમેરીશું જેથી લોચો એકદમ સારી રીતના ફૂલે એક્ટિવેટ થાય એ માટે એક ચમચી જેવી પાણી ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે સોડા ઉમેરતા જ ખીરું ફૂલવા લાગશે અને ફ્લફી થઈ જશે તો આપણે એક મિનિટ સુધી મિક્સ કરીશું તો જોયું ને ફ્રેન્ડ્સ કેટલું સરસ ફૂલી ગયું છે ઢોકળિયામાં થાળી પણ ગોઠવી દીધી છે તો આપણે લોચાના ખીરાને થાળી ઉપર પાતળું લેયર થાય એ પ્રમાણે રેડી દઈશું આપણે જે એક વાટકીમાંથી ખીરું તૈયાર કર્યું એમાંથી બે થાળી જેવું લોચો તૈયાર થશે સાથે આપણે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરીશું અને ઢાંકણ ઢાંકી લોચાને દસ મિનિટ માટે સ્ટીમ કરીશું આ લોચો ફટાફટ બફાઈ જાય છે એટલે વધારે વાર આપણે ઢોકળિયામાં રાખવાનો નથી તો જુઓ કેટલો સરસ લોચો તૈયાર થઈ ગયો છે આ લોચાને ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે એટલે આપણે થાળીને બહાર કાઢી લઈશું અને આપણે જે વસ્તુઓ તૈયાર કરી છે એનાથી લોચાને ગાર્નિશ કરી લઈશું આ લોચાને તમે અલગ અલગ રીતના સર્વ કરી શકો છો તો મેં અહીં અમૂલ બટરને મેલ્ટ કરી લીધું છે એ ગરમા ગરમ લોચા ઉપર રેડી દઈશું બટર ઉમેરવાથી લોચાનો ટેસ્ટ ઓર વધી જાય છે હવે થોડો લોચાનો મસાલો પણ સ્પ્રિન્કલ કરીશું જેથી વધારે ટેસ્ટી લાગે મારી પાસે અહીં થોડું લીલું લસણ હતું એ પણ હું સ્પ્રિન્કલ કરી લઈશ તમારે અહીં લોચાને કોઈપણ વસ્તુથી તમને જે ભાવતી વસ્તુ હોય એનાથી તમે ગાર્નિશ કરી શકો છો અલગ અલગ અત્યારે મેયોનીસ છે સોસ છે એનાથી પણ લોચાને સર્વ કરતા હોય છે તો જુઓ કેટલો સરસ લોચો તૈયાર થઈ ગયો છે આપણે ખીરું એકદમ પરફેક્ટ બનાવ્યું એટલે લોચો એકદમ સોફ્ટ થયો છે આ ગરમા ગરમ લોચાને આપણે બાઉલમાં સર્વ કર્યો છે તો હવે ફાઇનલી ગાર્નિશ કરી લે તો થોડી ડુંગળી ઝીણી સેવ ફરી લોચો મસાલો થોડું બટર અને લીલી ચટણી સર્વ કરીશું તો અહીં આપણો આ લોચો તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો તમે પણ તમારા ઘરમાં બનાવીને ફેમિલી મેમ્બર્સને ખવડાવજો અને તેમને કેવો લાગ્યો એનો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો જો વિડીયો ગમ્યો હોય રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો